સર, પહેલા થોડું બ્રીફ તો દેજો મે ક્વેશ્ચન. સાડા ચાર વર્ષ ઇન્ટેલિજન્સ બ્યુરોમાં ફરજ બજાવ્યા પછી રાજ્ય સરકારે એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે બઢતી આપી અને પોલીસ કમિશનર સુરત શહેર તરીકે આજે નિમણૂક થયેલી છે મારી. આજે ચાર્જ સંભાળેલ છે. મારું બેકગ્રાઉન્ડ થોડું આપી દઉં આપને. એ મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામનો વતની છું અને ડીવાયએસપી તરીકે આવ્યા પછી 1995ની બેચમાં આઈપીએસ તરીકે સૂચક નોમિનેટ થયેલ છું. એસડીપીઓ તરીકે પાલનપુર, થરાદ, અમદાવાદ અને જામનગર તરીકે ફરજ બજાવ્યા પછી એસપી તરીકે અમરેલી, સીઆઈડી ક્રાઇમ અમદાવાદ ઝોન 6, બનાસકાંઠા, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, ગાંધીનગર, સાબરકાંઠા જિલ્લાઓમાં ફરજ બજાવેલી. ત્યારબાદ ડીઆઈજી તરીકે ઇન્ટેલિજન્સમાં ફરજ બજાવી, પછી અમદાવાદ રેન્જમાં આઈજીપી તરીકે ફરજ બજાવી, ગાંધીનગર રેન્જમાં એક વર્ષ ઇન્ચાર્જ આઈજી તરીકે હતો અને એના પછી આઈજી ઇન્ટેલિજન્સ તરીકે 4.5 વર્ષ ફરજ બજાવી અને ત્યાં 1.5 વર્ષ એડિશનલ ડીજીપી ઇન્ટેલિજન્સના ચાર્જમાં પણ મેં ફરજ બજાવી. 2003માં જે 2002નો અક્ષરધામનો બનાવ બન્યો એ વખતે હું ઇન્ચાર્જ એસપી ગાંધીનગર તરીકે હતો અને એમાં જે કંઈ કામગીરી કરી એની કદરરૂપે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્ટ્સ પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી એનાયત થયેલો. મેં 6.5 વર્ષ ફરજ બજાવી ડીઆઈજી, આઈજી અને ઇન્ચાર્જ એડિશનલ ડીજી તરીકે. ક્રાઇમનું ફોકસ ઓછું હોય છે આઈબીનું. સો ફાર ત્યાં એનું જે ચાર્ટર છે કે કોમ્યુનલ ઇન્સિડન્ટ્સ છે અને બીજા બધી જે કંઈ એક્ટિવિટી છે એ બાબતે સુજકે ચોક્કસ આપણે પેટ્રોલિંગ સુજકે વધારીશું. મેન પાવર જેટલી અવેલેબલ મેન પાવર છે અને આપણો મેક્સિમમ સારી રીતે ઉપયોગ